हेलो स्टूडेंट, गुड मॉर्निंग। आपणो यूनिट नंबर 2 એટલે કે બ્રિજ કોર્સ જ્ઞાન સેતુ બુકનો યુનિટ નંબર 2 જોવાને છું આપણે, જેમાં એક્ટિવિટી 1 લેટ્સ રિસાઇટ ધીસ રાઇમ, એક સરસ મજાની રાઇમ આપેલી છે જે તમે 7 સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો, જેનું નામ છે ધ લિટલ વન। તો ફર્સ્ટ આપણે એને રિસાઇટ કરીએ અને પછી એની નીચે જે એક્સરસાઇઝ આપી છે એને આપણે સમજીએ, બરાબર। ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ, ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ, ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ, ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લ્યુ, ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ, ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ, વાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ, દીઝ આર ધ વર્ડ્સ ધ લિટલ વન રીડ, દીઝ આર ધ પિક્ચર ધ લિટલ વન ડ્રૂ, ઓલ ધીઝ થિંગ્સ ધ લિટલ વન ન્યૂ। તમે જુઓ આ કાવ્યની અંદર રાઇમિંગ વર્ડ્સ આપેલા છે ને, જે આપણે શીખ્યા છીએ, 6th શીખ્યા, 7th શીખ્યા, તો એ રાઇમિંગ વર્ડ્સની સાથે સાથે કલર્સના નામ પણ આવી ગયા, થિંગ્સના નામ આવી ગયા, એક્શનના નામ આવી ગયા ને। હવે આપણે નીચેની એક્સરસાઇઝ જોઈએ। મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ, જે રાઇમિંગ વર્ડ્સ તમે જોયા રાઇમની અંદર એનું તમારે એક લિસ્ટ બનાવવાનું છે। જેમ કે એક્ઝામ્પલ આપેલું છે ટોટ, તો એનો રાઇમિંગ કયો છે? બોટ છે ને। તમે જો કાવ્ય જુઓ, દરેક લાઇનની લાસ્ટ નંબર, તમે જો બધા લાસ્ટ નંબરના જે વર્ડ્સ છે એ બધા શું છે? એકબીજાના રાઇમિંગ છે। બોટ તો કોટ, ફ્લ્યુ બ્લ્યુ, રેંગ સેંગ, રેડ રેડ, ડ્રૂ ન્યૂ। તો આ બધા રાઇમિંગ વર્ડ્સનું લિસ્ટ તમારે અહીંયા નીચે લખવાનું છે। જેમ કે ફ્લ્યુ લખેલો છે તો તમારે ઉપરથી એનો રાઇમિંગ વર્ડ્સ એની બાજુમાં લખવાનો છે। ખ્યાલ આવી ગયો બધાને? આગળ જોઈએ તો એક્સરસાઇઝ નેક્સ્ટ, નીચે આપેલ શબ્દો મોટેથી બોલો। શિક્ષક અથવા વાલી મિત્રોએ શબ્દોની સમજૂતી આપવી। હવે આ શબ્દો, આ જે વર્બ આપ્યા છે જેનું એક મેઇન ફોર્મ છે અને એક એનું પાસ્ટ ફોર્મ છે, ક્રિયાપદોનું વર્તમાનનું એટલે કે મેઇન રૂપ અને બીજું એનું ભૂતકાળનું રૂપ, તો આપણે એને જોરથી એનો ઉચ્ચાર કરવાનો છે, એનું ઉચ્ચારણ કેવું થાય, બરાબર। બાય તો એનું ભૂતકાળ શું થાય છે? બોટ। કેચ કોટ, ફ્લાય ફ્લ્યુ, બ્લો બ્લ્યુ, ડ્રો ડ્રૂ, નો ન્યૂ, સિંગ સેંગ, રીડ રેડ। તમે જો રીડનો સ્પેલિંગ READ અને બાજુમાં બીજો એનો ભૂતકાળનો રૂપ પણ READ જ છે, પણ એનો ઉચ્ચાર બદલાય છે, સ્પેલિંગ સેમ છે પરંતુ એનું પાસ્ટ ફોર્મ અને પ્રેઝન્ટ ફોર્મમાં માત્ર ઉચ્ચારનો ફરક છે, રીડ અને રેડ। એ પ્રમાણે જોઈએ કે કોઠાના વિભાગ B માંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। હવે આપણો જે આ કોઠો આપ્યો છે એનો જે B ભાગ, જેમાં બધા પાસ્ટના રૂપો આપેલા છે, એની અંદરથી યોગ્ય શબ્દ લઈને તમારે ખાલી જગ્યા ભરવાની છે। એનો મતલબ નીચેના બધા સેન્ટેન્સ કેવા છે? ભૂતકાળના છે। માય ફાધર ખાલી જગ્યા T-shirt ફ્રોમ ધ માર્કેટ, હવે માર્કેટમાંથી T-shirt ખરીદીને મારા પપ્પા લાવ્યા છે એવું આપણે બતાવવાનું છે, બરાબર। અહીંયા T-shirtને ખરીદવાનું કામ થયું છે, તો ખરીદવું એટલે મતલબ આપણે ભૂતકાળ કરવાનું છે, તો ખરીદ્યું, મારા પિતાએ માર્કેટમાંથી T-shirt ખરીદી એટલે કે ભૂતકાળ થઈ ગયું છે, ક્રિયા પૂરી થઈ ગઈ છે। તો આપણે ખરીદવા માટેનો કયો શબ્દ છે? બાય, અને એનું ભૂતકાળનું રૂપ B કોલમમાં આપ્યું છે બોટ, તો એનો મતલબ કે બ્લેન્ક્સમાં શું આવશે? બોટ આવશે ને। એ જ રીતે વી ખાલી જગ્યા કાઇટ, લાસ્ટ ઉત્તરાયણ, તમે જો લાસ્ટ ઉત્તરાયણ એના પરથી ખ્યાલ આવી છે કે ભૂતકાળનું જ રૂપ છે, હવે કાઇટ એટલે કે પતંગ, પતંગને ચગાવવાનો છે, તો લાસ્ટ ઉત્તરાયણે અમે પતંગ ચગાવ્યા, ઉડાડ્યા, ભૂતકાળનું રૂપ કરવાનું છે ને, તો એના માટેનો ભૂતકાળનો શબ્દ જોઈએ તો બી કોલમમાં કયો છે? તો ફ્લ્યુ, તો તમારે એ શું લખવાનું છે? ફ્લ્યુ। તો આ રીતે તમારે બીજી બધી જ બ્લેન્ક્સ તમારી રીતે
योग्य शब्द पसंद करीने बी कॉलममांथी अहींया बधी तमारी बुकमां भरवानी छे। ओके, ख्याल आयो बधाने? नेक्स्ट जोईए तो एक्टिविटी नंबर 2। वाली शिक्षक मित्रों, नीचेनी वार्ता विद्यार्थीओने मोटेथी वाँची संभळावो तथा कौंसमां आपेला शब्दोमांथी वार्तामां आवता शब्दों फरતે ગોળ કરવા કહો। હવે તમે જુઓ બ્રેકેટમાં બહુ બધા વર્ડ્સ આપેલા છે। હવે આ વર્ડ્સને તમારે બરાબર પહેલાં જોઈ લેવાના છે અને પછી પેરેગ્રાફની અંદર એ શબ્દ તમને જ્યાં પણ મળે ત્યાં એના ઉપર તમારે સર્કલ કરવાનું છે। છે ને એકદમ ઇઝી? તમે જો કયા વર્ડ્સ આપેલા છે, પહેલો છે રોબર, ફોરેસ્ટ, જંગલ, સેન્ટ, સેડ, હેપ્પી, થોટ, એડવાઇઝ, વાઇફ એન્ડ લાઈફ। હવે નીચેનો પેરેગ્રાફ છે એમાં તમને જ્યાં જ્યાં વર્ડ્સ જોવા મળે ત્યાં તમારે સર્કલ કરી દેવાનું છે। તો આપણે પેરેગ્રાફનું રીડિંગ કરીએ જોઈએ, બરાબર? તમે ધ્યાન રાખો હું રીડિંગ કરું છું, સાથે સાથે તમારે તમારા બુકની અંદર એનું સર્કલ કરતા રહેવાનું છે। વાલિયા વોઝ અ રોબર, લીખો પહેલો શબ્દ આપણે મળી ગયો છે તો તમારે એના પર શું કરવાનું છે, રોબર ઉપર સર્કલ કરવાનું છે। હી લિવડ ઇન અ ફોરેસ્ટ, હી લૂટેડ પીપલ, સો પીપલ વર અફ્રેડ ઓફ હિમ, હિઝ ફેમિલી વોઝ નોટ હેપી વિથ હિમ, વન્સ નારદ મુનિ પાસ્ડ થ્રુ ધ ફોરેસ્ટ એન્ડ હિઝ એડવાઇસ ચેન્જ વાલિયાઝ લાઈફ, વાલિયા ધ રોબર બીકમ વાલ્મીકિ ધ સેન્ટ એન્ડ હી રોટ રામાયણ। તમને આ સ્ટોરી ખબર જ છે, આપણે ભણ્યા છીએ 7 સ્ટાન્ડર્ડમાં। વાલિયા લુંટારામાંથી નારદજીએ અને જે એડવાઇસ આપી એના પરથી એ સુધરી જાય છે અને પોતે લુંટારાનું કામ છોડી દે છે અને ઋષિ બની જાય છે, સંત બની જાય છે અને પાછળથી કયા નામે ઓળખાય છે, વાલ્મીકિ ઋષિ, જેણે રામાયણની રચના કરી। બરાબર, ખ્યાલ આવ્યો? તો તમે આ પેરેગ્રાફની અંદરથી ઉપર આપેલા છે બધા જ વર્ડ્સ તમારે શોધીને એના ઉપર સર્કલ કરવાનું છે। એ પછી નેક્સ્ટ એક્ટિવિટી નંબર 3। વાલી તેમજ શિક્ષક મિત્રોએ નીચેની વાર્તા વાંચી સંભળાવી તથા બાળકો પાસે વાંચન કરાવો। લેટ્સ રીડ, આપણી સ્ટોરી જ છે આપણા યુનિટ 1ની, જોઈએ આપણે। પહેલાં આપણે એનું રીડિંગ કરીએ। ઇટ વોઝ તેજસ્વિનીઝ બર્થડે, હર ફાધર ગિફ્ટેડ હર અ યુનિક એન્ડ બ્યુટિફુલ બાયસિકલ, ધ બાયસિકલ વોઝ બ્લુ ઇન કલર, ઇટ હેઝ અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર। તેજસ્વીના પપ્પાએ એની બર્થડે ગિફ્ટમાં શું આપ્યું છે, એક અલગ જ યુનિક સુંદર મજાની સાયકલ આપી છે અને એ સાયકલનું વર્ણન પણ કર્યું છે કે એની સીટનો કલર કેવો છે, બાયસિકલ કયા કલરની છે, એની સીટ કેવી છે અને બીજી એની અંદર શું શું ખાસિયત છે। સેકન્ડ પેરેગ્રાફ જોઈએ। તેજસ્વીની સ્ટાર્ટેડ રાઇડિંગ હર બાયસિકલ, સી વેન ટુ ધ રિવર બેન્ક એન્ડ ધ પાથ વોઝ રફ ઓન ધ રિવર બેન્ક, સી વોઝ રાઇડિંગ ધ બાયસિકલ એટ ટોપ સ્પીડ, ધેન સી સો અ રેડ બટન નિયર ધ બેલ, સી પુશ ધ બટન સ્લોલી એન્ડ ધેર કમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ, ધ ફેન સ્ટાર્ટેડ રોટિંગ એન્ડ ધ બાયસિકલ વોઝ નાઉ ફ્લાઇંગ, સી વોઝ થ્રિલ્ડ, સી વોઝ ફ્લાઇંગ ઓવર ધ રિવર, સી સો અ બોટ ઇન ધ રિવર એન્ડ સી ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ હર વિલેજ, સી સો હર સ્કૂલ એન્ડ ધેર વર મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ, નાઉ સી વોઝ ઓવર ધ ફાર્મ એન્ડ ફિલ્ડ, ધેન સી સડનલી નોટિસ અ ફ્લોક ઓફ બર્ડ ઓન હર વે એન્ડ સી એપ્લાઇડ ધ બ્રેક, ધ ફેન સ્ટોપ્ડ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન, વિધિન અ સેકન્ડ ધડામ સી ફેલ ડાઉન ફ્રોમ ધ બેડ, સી ઓપન હર આઈ, ઓ માય ગોડ ઇટ વોઝ અ ડ્રીમ। જોયું ને શું હતું, એનું ડ્રીમ હતું આ, આપણે 7th સ્ટાન્ડર્ડમાં શીખ્યા જ છે એટલે તમને ખ્યાલ છે, બરાબર? સાયકલીને ક્યાં ક્યાં ઉડે છે, શું જોવે છે રસ્તામાં, પછી રસ્તામાં શું આવે છે એટલે બ્રેક આપી પડે છે અને એ નીચે પડે છે અને જેવી નીચે પડે છે એટલે એની આંખો ખુલી જાય છે અને એને ખ્યાલ આવે છે કે આ તો એક સપનું હતું, આવી કોઈ ફ્લાઇંગ બાયસિકલ હતી નહીં।
અને પછી તેજસ્વની છેલ્લે શું નક્કી કરે છે, આપણા પાઠમાં હતું ને, એ છેલ્લે નક્કી કરે છે કે ભલે આ મારું સપનું હોય પણ હું મોટી થઈને આવી સાયકલ બનાવીશ. યાદ છે ને તમને? હવે એની નીચે આપણે એની એક્સરસાઇઝ જોઈએ કે નીચેના શબ્દો મોટેથી વાંચો, ત્યારબાદ ઉપરની વાર્તામાંથી આ શબ્દો શોધી ત્યાં તે શબ્દ પર ગોળ કરો. હવે આપણે જે આગળ જોઈ લીધું એમ જ છે, નીચે જે વર્ડ્સ આપેલા છે બધા એને તમારે જોરથી વાંચવાના છે અને પછી સ્ટોરીમાં એ વર્ડ્સ ઉપર તમારે સર્કલ તમારી બુકમાં કરી દેવાનું છે. બરાબર, જોઈએ આપણે વર્ડ્સ. તો પહેલો છે વિલ, ફ્લોક ઓફ બર્ડ્સ, ડ્રીમ, ટુવર્ડ, સ્લોલી, યુનિક, બ્યુટિફુલ, રિયર વ્યૂ મિરર, રિવર બેન્ક, પાથ, રફ એન્ડ ફિલ્ડ્સ. તો આ બધા વર્ડ્સ તમારે ઉપર પેરેગ્રાફમાં જોઈને સર્કલ કરવાના છે. ઉપરના શબ્દોથી શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. હવે આ જે શબ્દો આપણે જોયા એ શબ્દોની મદદથી તમારે નીચેની ખાલી જગ્યા પૂરવાની છે અને ખાલી જગ્યા એકદમ ઇઝી છે, કારણ કે ઉપર પેરેગ્રાફ આપેલો જ છે. તમે એનું બરાબર રીડિંગ કરશો તો ઓટોમેટિક તમને ખાલી જગ્યા આવડી જશે. જેમ કે આપણે પહેલી જોઈએ તો ધ બાયસિકલ વોઝ ખાલી જગ્યા એન્ડ બ્યુટિફુલ. સાયકલ કેવી હતી તેજસ્વીની? ખાલી જગ્યા એન્ડ બ્યુટિફુલ, એનો મતલબ એ સેન્ટેન્સ અંદર છે જ, યુનિક એન્ડ બ્યુટિફુલ. તો યુનિક વર્ડ્સ તમારે અંદરથી જોઈને આમાં લખી દેવાનો છે. બરાબર, તો એ રીતે તમે બધી બ્લેન્ક્સ ભરી શકશો જાતે, બરાબર, પેરેગ્રાફમાં જોઈને. આગળ જોઈએ તો આન્સર ધ ક્વેશ્ચન. તમે આ બુકને તમારી આ બુકને ફિલઅપ કરવા માટે તે તમારી આગળના સાલની એટલે કે ધોરણ સાતમાની ઇંગ્લિશની બુકનો ઉપયોગ કરી શકો છો રેફરન્સ તરીકે. બરાબર, બાજુમાં તમારી ધોરણ સાતમાની ઇંગ્લિશની બુક રાખવાની, એટલે એના આધારે તમે આ બુકને ભરો. બરાબર, ઓકે, ચલો જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, હુ ગિફ્ટેડ અ બાયસિકલ ટુ તેજસ્વીની? તેજસ્વીનીને કોને આપી હતી ગિફ્ટ બાયસિકલ? તો તમને ખ્યાલ છે, તેજસ્વીનીઝ ફાધર. બરાબર, તો તમારે ખાલી જગ્યામાં લખી દેવાનું છે કે તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટેડ અ બાયસિકલ ટુ તેજસ્વીની. એ જ રીતે, વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ? એને પોતાની સ્કૂલના છાપરા ઉપર શું જોયું હતું? તો મેની લીવ્સ ઓફ ટ્રીઝ. તો તમે લખી શકો, તેજસ્વીની સો અ મેની લીવ્સ ઓફ ટ્રી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. આનો આન્સર છે જે તમને પેરેગ્રાફમાંથી મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો, વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ રિવર? તો તેજસ્વીની સો અ બોટ ઇન ધ રિવર. રિવરમાં એને બોટ જોઈ હતી, તો તમારે આન્સર લખવાનો છે. રાઇટ ડાઉન, રાઇટ ટુ સેન્ટેન્સ અબાઉટ તેજસ્વીનીઝ બાયસિકલ. તેજસ્વીનીની સાયકલનું વર્ણન કરતા બે લીટીઓ સરસ ઉપર આપેલી છે પેરેગ્રાફમાં, એ તમારે અહીંયા લખવાની છે કે એની બાયસિકલનો કલર કેવો છે, એની સીટ કેવી છે. બરાબર, આગળ ડિસ્ક્રાઇબ યોર બાયસિકલ ઇન ટુ સેન્ટેન્સ. હવે આ તો તેજસ્વીનીની સાયકલની વાત થઈ, લાસ્ટ ક્વેશ્ચનમાં તમારે તમારી બાયસિકલ, તમારી જોડે જે સાયકલ છે એનું વર્ણન કરવાનું છે. તમારી પાસે સાયકલ છે, કેવી છે, કેવા કલરની છે, એની સીટ કેવી છે, લખી શકો ને તમે એના આધારે. તો એ આન્સર તમારે ફિફ્થ નંબરના આન્સરમાં એ લખવાનું છે તમારી બાયસિકલ વિશે. ઓકે, આગળ જોઈએ એક્ટિવિટી ફોર. નીચે નમ્રતા, એટલે કે નમ્રતા એક વિદ્યાર્થીની છે અને જયેશભાઈ એ શિક્ષક છે, ના એક દિવસના કાર્યોની માહિતી આપી છે તે વાંચો. હવે 14 નવેમ્બર 2019 અને એ દિવસે વાર છે થર્સડે. એ દિવસની નમ્રતા અને જયેશભાઈ બંનેની એક્ટિવિટી આપી છે કે એ દિવસે નમ્રતા શું કરતી હતી અને જયેશભાઈએ શું શું કર્યું છે, તો એ આપણા અહીંયા ટેબલ્સમાં આપેલું છે. ચલો, નમ્રતાએ શું કર્યું છે 14 તારીખે? તો પાર્ટિસિપેટ ઇન ચિલ્ડ્રન ફેર, ચિલ્ડ્રન ફેરમાં એને ભાગ લીધો છે. સેકન્ડ ઇઝ મેડ બુંદીના લાડુ, એને બુંદીના લાડવા બનાવ્યા. ડેકોરેટેડ ક્લાસરૂમ, ક્લાસરૂમને શણગાર્યો છે. એન્ડ વોન કુકી કોમ્પિટિશન, અને કુકિંગ કોમ્પિટિશનમાં એ જીતી. આ એની એક્ટિવિટી 14મી તારીખની છે. એ જ રીતે એના ટીચર જયેશભાઈની જોઈએ તો એમાં છે ઓર્ગેનાઇઝ ચિલ્ડ્રન ફેર, એમણે ચિલ્ડ્રન ફેરનું ઓર્ગેનાઇઝ કર્યું છે. ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ, મીઠાઈની વહેંચણી કરી છે.
गिव प्राइज टू ध बेस्ट क्लासरूम, सारा मासकरो क्लासरूम जे डेकोरेट कर्यो होय एवा बेस्ट क्लासरूम ने एमने प्राइज पण आपी छे एंड कॉन्ग्रेचुलेटेड नम्रता, नम्रता ने एमने कॉन्ग्रेचुलेट पण करी छे। तो आ जयेशभाईनी एक्टिविटी छे, ओली नम्रतानी। हवे आपणे एना आधारे नीचेनी एक्सरसाइज ने જોવાની છે। ડીડ અને ડૂ ઉપરથી જ આપણે પ્રશ્નો બનાવતા શીખી ગયા છે, એવી અહીંયા ડીડ ઉપરથી તમારે પ્રશ્નો બનાવવાના છે અને એના યસ નોમાં આન્સર આપવાના છે। ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂર્ણ કરો, એક એક્ઝામ્પલ આપેલું છે તો તમે એક્ઝામ્પલને જો બરાબર સમજી જશો તો સરસ રીતે તમારી બુકમાં બધું તમે ફિલઅપ કરી શકશો। જેમ કે નમ્રતા પાર્ટિસિપેટ ઇન ચિલ્ડ્રન ફેર, હવે આ વિધાન વાક્ય છે, સાદું વાક્ય છે, હવે આપણે એને ક્વેશ્ચનવાળું બનાવવાનું છે, પ્રશ્નાર્થ વાક્ય, બરાબર। તો જો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણે એ ડીડનો ઉપયોગ કર્યો છે, અને કેમ ડીડનો ઉપયોગ કરે છે, કારણ કે આ સાદું વાક્ય આ કેવું વાક્ય છે, ડીડનો ઉપયોગ આપણે કેમ કર્યો છે, કારણ કે ભૂતકાળનો વર્ડ છે, જો પાર્ટિસિપેટ, હમણાં અહીંયા પ્રેઝન્ટ એટલે કે મેઇન રૂપ હોત તો આપણે ડૂનો ઉપયોગ કર્યો હોત, ડૂ અથવા ડઝ, પણ અહીંયા ભૂતકાળ છે માટે આપણે ડીડથી ક્વેશ્ચન બનાવીશું, બરાબર। એને ભાગ લઈ લીધો છે એટલે કે ભાગ લેવાની ક્રિયા એની પૂરી થઈ ગઈ છે। તો ડીડ નમ્રતા પાર્ટિસિપેટ ઇન ચિલ્ડ્રન ફેર, શું નમ્રતાએ ચિલ્ડ્રન ફેરમાં ભાગ લીધો, થયું ને વાક્ય। હવે તમે જુઓ ડીડ પરથી ક્વેશ્ચન બનાવ્યો છે તો જે પાર્ટિસિપેટ વર્ડ છે એની પાછળથી ભૂતકાળનું ફોર્મ એટલે કે ઈડી નીકળી જાય છે અને માત્ર પાર્ટિસિપેટ થઈ જશે, કેમ, કારણ કે સેન્ટેન્સમાં એકવાર ભૂતકાળનો શબ્દ ડીડ આવી ગયો છે એટલે બીજું ભૂતકાળનું કોઈ વર્ડ્સ આવે નહીં। તો ડીડ આવી ગયો છે તો પહેલાં પાર્ટિસિપેટ વર્ડ પરથી પાછળથી ઈડી નીકળી જશે। અમે કોઈ પણ ક્વેશ્ચન બનાવીએ અને એ જો ભૂતકાળનો ક્વેશ્ચન હોય અને ડીડ મૂકી દો તો તમે આ બીજો કોઈ વર્ડ્સમાં ભૂતકાળ ઉપયોગ કરી શકો નહીં, એટલે કે એનું પાસ્ટ ફોર્મ આવી શકે નહીં। તો જે ક્વેશ્ચન પૂછ્યો છે કે ડીડ નર્મદા પાર્ટિસિપેટ ઇન ચિલ્ડ્રન ફેર, તો ચલો નર્મદાએ એમાં ભાગ લીધો છે, તમે ઉપરનું ટેબલ જોયું છે, લીધો છે ને, તો આપણે જવાબ યસમાં આપશું કે નોમાં, તો યસમાં, તો યસ સી ડીડ, હા તેણે લીધો છે, સી ડીડ મૂક્યું છે પાછળ, કારણ કે ડીડથી ક્વેશ્ચન પૂછાયો છે તો પાછળ ડીડ આવે, આવે ને, યસ સી ડીડ, ના હોત તો નો સી ડીડન્ટ, ખ્યાલ છે ને, આપણે ભણી ગયા છીએ, ઓકે। તમે જો અહીંયા એક્સપ્લેન પણ કર્યું છે પાર્ટિસિપેટ શબ્દને પછી ઉપર ડીડ મૂક્યો તો અહીંયા એનું મેઇન ફોર્મ આવી ગયું છે, સાઈડમાં તમને એ એક્સપ્લેન કર્યું છે। હવે આપણે બ્લેન્ક શરૂઆત કરીએ કે જયેશભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ, એક વિધાન વાક્ય આપેલું છે, જયેશભાઈએ સ્વીટનું ડિસ્ટ્રીબ્યુટ કરી છે બધા છોકરાઓને વહેંચી। હવે આપણે ક્વેશ્ચન પૂછવાનો છે, ક્વેશ્ચનમાં તમે જો બ્લેન્ક્સ આપી છે જે ડીડથી આપણે ભરશું, પણ પાછળ શું લખ્યું છે, ડીડ નમ્રતા ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ, શું નમ્રતાએ સ્વીટ વહેંચી, તો નમ્રતાએ નહોતી વહેંચી તો આપણને ખ્યાલ છે, તો પાછળ જવાબ આવી ગયો છે નો સી ડીડન્ટ, કારણ કે સ્વીટ કોને વેચી છે, જયેશભાઈએ, તો તમારે એમાં ડીડ મૂકવાનું છે। આગળ જોઈએ, નમ્રતા ખાલી જગ્યા બુંદીના લાડુ, નમ્રતાએ બુંદીના લાડુ બનાવ્યા હતા એ દિવસે, બનાવ્યા હતા ને આપણે જોયું હતું ટેબલમાં, તો અહીંયા કયો વર્ડ્સ આવશે, બનાવ્યાની કિરાયાની પૂરી થઈ ગઈ હતી તો આપણે મેડ શબ્દ મૂકશું, નમ્રતા મેડ બુંદીના લાડુ, અને પછી ડીડથી ક્વેશ્ચન પૂછાશે, ડીડ સી મેક બુંદીના લાડુ, મેડ હતું એનું શું થઈ ગયું છે, એનું મેઇન ફોર્મ આવી ગયું છે મેક, કેમ, કારણ કે આગળ ડીડ ઓલરેડી આવી ગયું છે, હવે એને બનાવ્યા હતા માટે યસ સી ડીડ, નીચેની ખાલી જગ્યામાં શું આવશે, યસ, ઓકે, ખ્યાલ આવે છે તમને। એ પછી એક છોલ્લું જોઈએ આપણે, પછી બીજા બાકીના તમારે જાતે ભરવાના છે। જયેશભાઈ ઓર્ગેનાઇઝ ચિલ્ડ્રન ફેર ઇન ધ સ્કૂલ, કેવું છે વાક્ય, સાચું છે, આપણે અંદર જોઈ લીધું છે આગળ ટેબલ્સમાં હતું કે જયેશભાઈએ ચિલ્ડ્રન ફેરનું આયોજન કર્યું હતું। હવે ક્વેશ્ચન બનાવવાનો છે આપણે, ડીડ નમ્રતા ઓર્ગેનાઇઝ ચિલ્ડ્રન ફેર, ડીડ તો મૂકવાનું છે આગળ, નમ્રતા મૂકેલું છે અને ઓર્ગેનાઇઝ જે પાસ્ટ ફોર્મ છે એના બદલે આપણે એનું મેઇન રૂપ મૂકવાનું છે, ઓર્ગેનાઇઝ પાછળ ઈડી નીકળી જશે, અને પ્રશ્ન બન્યો છે નમ્રતાથી તો નમ્રતાએ તો નથી જ કર્યું માટે નો સી ડીડન્ટ, ના તેને નથી કર્યું, સી ડીડન્ટ લખો અથવા સી ડીડ નોટ લખો તો પણ સાચું છે,
ओके, ख्याल आवे छे? ए प्रमाणे नंबर 4, 5 एंड 6 નંબરના તમારે જાતે ભરી દેવાના છે. આગળ જોઈએ તો એક્ટિવિટી નંબર 5. અહીં 2 ફકરા ભેગા થઈ ગયા છે, વાક્યો વાંચો, સમજીને છૂટા પાડી નીચે આપેલ જગ્યામાં લખો. 2 પેરેગ્રાફ અહીંયા મિક્સ થઈ ગયા છે, એક દિવાળી વિશે છે અને બીજો ઇન્ડિપેન્ડન્સ ડે 15 ઓગસ્ટ વિશે, બરાબર? તો આ 2 ફકરાના સેન્ટેન્સ આમાં મિક્સઅપ થયા છે, તો આપણે એને નીચે આપેલું છે, એક ટુડેથી સ્ટાર્ટ થતું છે અને બીજું બિફોર 3 મંથ. તો ટુડે, તો તમે પહેલું સેન્ટેન્સ જોવો, ટુડે ઇઝ દિવાળી, એનો મતલબ ટુડેથી સ્ટાર્ટ થાય છે. એમાં દિવાળી વિશેના બધા સેન્ટેન્સ તમારે અહીંયા લખવાના છે અને એ પછી ઇન્ડિપેન્ડન્સ ડે વિશે આવશે, એ તમારે બધા બિફોર 3 મંથ પછીના વાક્યમાં લીટી જે આપેલી છે એમાં લખવાના છે. તો બંને અલગ ભેગા થઈ ગયેલા ફકરાઓને આપણે જુદા પાડવાના છે અને બંનેના વાક્યોને આ રીતે અહીંયા ગોઠવવાના છે. ઓકે, આ તો તમને ખ્યાલ આવી જશે. ચલો આગળ જોઈએ. ફન્ટુસ, બધું જો ફન્ટુસ કરીને દરેક યુનિટમાં આપણી એક એક એક્ટિવિટી આપેલી છે સરસ મજાની, જેનું નામ શું આપ્યું છે એમને? ફન્ટુસ. ફાઇન્ડ આઉટ ધ એનિમલ, બર્ડ્સ એન્ડ ઇન્સેક્ટ. નીચે જે શબ્દો આપ્યા છે એ શબ્દની અંદરથી તમારે એનિમલ, બર્ડ્સ અથવા ઇન્સેક્ટનું નામ શોધવાનું છે. એક્ઝામ્પલ આપ્યું છે, પહેલો શબ્દ છે બિયર્ડ. બિયર્ડમાંથી તમે ડી કાઢી નાખો તો બિયર એટલે રીંછ થઈ જાય છે, થઈ જાય છે ને, બિયર એટલે રીંછ. એ પછી આગળ જોઈએ તો પહેલો વર્ડ્સ આપેલો છે પ્લાન્ટ. હવે પ્લાન્ટમાંથી તમે એવા કયા 2 લીટર કાઢી નાખો અથવા કયો 1 લીટર કાઢી નાખો કે તમને એક કોઈ ઇન્સેક્ટ, કોઈ બર્ડ કે એનિમલનું નામ મળે, તો તમે વિચારો. તો અંદર આપેલો છે એક એ એન ટી, એન્ટ એટલે કીડી, થાય ને? તો આપણે સામેની ખાલી જગ્યામાં ખાલી એ એન ટી લખી દેવાનું છે, એટલે કે એક વર્ડ્સમાંથી આપણને બીજો વર્ડ્સ મળી ગયો છે. એ પછી ક્રાઉડ શબ્દમાંથી તમે જોશો તો તમને શબ્દ મળશે ક્રો, સોરી કાઉ શબ્દ મળશે, જો COW, કાઉ. કાઉ એટલે ગાય અને એક એનિમલ છે. એ પછી ક્રાઉડેડ, તેમાંથી આપણને ક્રો શબ્દ મળે છે. બાઉલમાંથી આપણને બી કાઢ નાખીએ તો આઉલ, બર્ડ મળી જાય છે. કેચમાંથી આપણને 5મા નંબરમાં જુઓ, કેચમાંથી કયો શબ્દ મળે છે? કેટ. હવે બાકીના 3 તમે શોધી લેજો, બરાબર? ખ્યાલ આવી ગયો? આ જે આગળના શબ્દ આપે છે તમારે બાજુની બ્લેન્ક્સમાં લખવાના છે અને એ પ્રમાણે 6, 7 અને 8 નંબરનામાંથી તમારે કોઈ પણ એનિમલ, બર્ડ કે ઇન્સેક્ટનું નામ શોધીને બાજુમાં લખવાનું છે. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આપણો યુનિટ 2 અહીંયા પૂરો થાય છે અને યુનિટ 3 આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે.